હેલો, કેમ છો? મજામાં મિત્રો. આજે વિષય એસપીની અંદર અભ્યાસ કરવાનું છે. એસપીની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યો હતો, એમની અંદર આપણે સેક્રેટરીના ગુણ વિશે અભ્યાસ પણ કર્યો હતો. આજે આપણે સેક્રેટરીની લાયકાત કેટલી છે અને કઈ કઈ, આવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સની અંદર તો કેવું લખવું, અને 5 માર્ક્સની અંદર પૂછાય તો બધાને સમજૂતી લખવી પડે, એટલે એ સમજૂતી આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરથી. પણ આપણે આજે સેક્રેટરીની લાયકાત કેટલી છે એનો અભ્યાસ કરવાનો છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર ધ્યાન આપે અને સમજવાનો પ્રયત્ન કરે જેથી સમજણ પડે, બરાબર ને? ચાલો ધ્યાન આપો બોર્ડ ઉપર. સેક્રેટરીની લાયકાત ભણવાની છે. શું ભણવાનું છે? સેક્રેટરીની લાયકાત. નવા કંપની દ્વારા 2013 મુજબ જે નવો કંપનીનો ધારો આવ્યો, એટલે કાયદો આવ્યો 2013ની અંદર, એ મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ગણાય. જેમ તાળું હોય લોક, તાળાની અંદર જે ચાવી હોય તો જ લોક ખુલે અને તો જ લોક બંધ થાય, એટલે તાળાને ખોલવા માટે ચાવી જોઈએ. તેવી જ રીતે કંપનીને ચલાવવા માટે સેક્રેટરી જોઈએ. જો સેક્રેટરી ના હોય તો કંપનીનું સંચાલન થઈ શકે નહીં. એટલા માટે કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ગણાય છે. તેથી તેને પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ વિવિધ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. તેની અંદર લાયકાત હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત, અને તેની અંદર વિવિધ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, તો તે સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકે અને સેક્રેટરી તરીકેની ફરજ બજાવી શકે, બરાબર. ત્યારબાદ છે સેક્રેટરીની લાયકાત. તો કેટલી છે? તો સેક્રેટરીની લાયકાત 10 છે. કેટલી છે સેક્રેટરીની લાયકાત? 10 છે. કઈ કઈ? તો પહેલી આવે છે શૈક્ષણિક લાયકાત. કઈ આવે? શૈક્ષણિક લાયકાત. બીજી આવે છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. જે હિસાબ કરવાનો હોય એની વ્યવસ્થા જે હોય એનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. કાર્યાલય સંચાલનનું જ્ઞાન, એનું જે કાર્યાલય છે એની અંદર કેવું સંચાલન કરવું જેથી ખૂબ કંપનીની અંદર જે કામદારો હોય છે તેનું સંચાલન ખૂબ સારી રીતે થઈ શકે, એટલે તે એક કાર્યાલય સંચાલનનું જ્ઞાન. પછી સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. આર્થિક અને રાજકીય, આર્થિક એટલે નાણાકીય અને રાજકીય એટલે કે બહારનું અર્થતંત્રની અંદર કેવું એની કંપનીનું ચાલી રહ્યું છે તેનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. તેને કઈ રીતના એ પ્રામી શકે તેનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, એટલે જે કંપનીની અંદર સમસ્યા હોય સમસ્યાનો ઉકેલ કઈ રીતના મેળવવો એનું જ્ઞાન સેક્રેટરીને હોવું જોઈએ. પછી અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અંગ્રેજી ભાષા તો કોઈ પણ માણસને આવડવી જ જોઈએ. આવડી મોટી ઊંચી પોસ્ટ ઉપર હોય ત્યારે એને અંગ્રેજી લેંગ્વેજ આવડતી હોય, પરંતુ એને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ. હવે કોઈ કંપની, બહારની કંપનીના કોઈ ક્લાયન્ટ આવ્યા એમની પાસે કામ કરાવવા માટે, બરાબર ને, એ હિન્દી અથવા તેલુગુ અથવા તમિલ બોલતા હોય અને આમને એ જ્ઞાન ન આવડતું હોય, એ ભાષા ન આવડતી હોય તો વાત કરી શકવાના નથી. એટલે સેક્રેટરીને અંગ્રેજી ભાષા સિવાય પણ ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ. ત્યારબાદ છે 9મા નંબરનું જનસંપર્ક જ્ઞાન, એટલે કે જનસંપર્ક એટલે તે ગમે તેટલે લોકો બેઠા હોય છે ત્યારે બોલી શકતો હોવો જોઈએ, બધાની સાથે સંપર્કમાં રહેતો હોવો જોઈએ, બરાબર છે. પછી છે કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, કે કમ્પ્યુટરની અંદર તો એને જાણકારી હોય જ, પરંતુ એને અલગ અલગ બીજી ઇલેક્ટ્રોનિક્સને લગતી તમામ સાધન સામગ્રીનું જ્ઞાન હોવું જોઈએ, જેથી તેમની કંપનીની અંદર ઇલેક્ટ્રોનિક સાધનો હોય તો તે વપરાશ કરી શકે, બરાબર. પછી આવે છે આ 10 શું છે સેક્રેટરીની લાયકાત છે, આપણને પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય. પણ હજી આ પ્રશ્ન પૂર્ણ થયો નથી. હવેના લેક્ચરથી આપણે હરેક સેક્રેટરીની લાયકાતની આપણે શું સમજવાનું છે, એક એક લાયકાત સમજવાની છે. આપણે 2 ભાગની અંદર 10-10 લાયકાત શીખી જશું, 1 ભાગની અંદર 5 અને બીજા ભાગની અંદર 5, એટલે આપણને ખૂબ સહેલાઈથી સેક્રેટરીના પદ ઉપર બેસાડવામાં આવે તો આપણને આવડે, બરાબર છે. એટલે હોમવર્ક પણ મેં બોર્ડ ઉપર લખી દીધું છે કે સેક્રેટરીની 10 લાયકાત એકવાર પાકી બુકમાં લખવાની અને 3 વાર રફ બુકમાં લખી વાંચન કરવી, પાકી કરવાની છે, પાકી થઈ જવી જોઈએ. શું કરવાનું છે? પાકી કરવાની છે.
બરાબર છે એટલે સેક્રેટરીને 10-10 લાયકાત તમારે એકવાર પાકી બુકમાં લખવાની છે અને ત્રણ વાર રફ બુકમાં લખીને એને પાકી કરવાની છે જેથી આપણને ભૂલાય નહીં બરાબર અને નેક્સ્ટ જ્યારે આપણે સમજૂતી મળે ત્યારે તમને બધી એક એક લાયકાત યાદ રહે અને પરીક્ષા અંદર પૂછાય છે લાયકાત પાછી હા એટલે ભૂલાય નહીં હા હવે આપણે લાયકાતની સમજૂતીમાં મળીશું બરાબર ભાગ બહુ નાનો છે પણ ખૂબ અગત્યનો છે